વિદ્યાભવન દ્વારા આયોજિત આજે આપણે ફરીથી ધોરણ 7 સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર છે આપણું 8મું 18મી સદીના રાજકીય શાસકો મિત્રો આ ચેપ્ટરમાં આજે આપણે નવા ટોપિક સાથે ચર્ચા કરીશું આજનો આપણો ટોપિક છે મરાઠા સામ્રાજ્ય બરાબર છે મિત્રો કે મરાઠાઓની સ્થાપના ક્યારે ક્યાં થઈ કોણે કરી તો એની સમજૂતી આજે આપણે મરાઠા સામ્રાજ્ય કઈ રીતે વિકસ્યું બરાબર છે તેની સમજૂતી આજે આપણે સવિસ્તાર સમજીશું તો ચાલો મિત્રો હવે આપણે વાત કરીશું મરાઠા સામ્રાજ્ય તો જુઓ મિત્રો અહીં કે 17મી સદીના મહાન શાસકોમાં બરાબર છે મિત્રો કે 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્ર સ્થાને બરાબર છે મિત્રો કોણ હતું છત્રપતિ શિવાજી અગ્ર સ્થાને હતા તો 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્ર સ્થાને છે એટલે કે મરાઠા રાજ્યની સ્થાપના છત્રપતિ શિવાજી એમના દ્વારા કરવામાં આવી હતી જેઓ મરાઠા રાજ્યના સ્થાપક ગણાય છે તો 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી જે અગ્રસ્થાને છે મહારાષ્ટ્ર રાજ્યના જાણીતા છત્રપતિ શિવાજી જેણે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી બીજાપુરના સુલતાન અને મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું બરાબર છે મિત્રો કે શિવાજીનો હંમેશા ઔરંગઝેબ સાથે યુદ્ધ થતું હતું તો બીજાપુરના સુલતાન તે ઉપરાંત મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને પોર્ટુગીઝો આ ત્રણે ત્રણને બરાબર છે હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું બરાબર કારણ કે આ ત્રણે ત્રણ સાથે શિવાજીનું હંમેશા યુદ્ધ થતું હતું તો આ ત્રણે ત્રણને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી ત્યાર પછી છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ બરાબર છે કઈ પ્રજા મરાઠા મહારાષ્ટ્ર રાજ્યની જાણીતી પ્રજા મરાઠા તો મરાઠાઓએ દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી કઈ પદ્ધતિ અપનાવી છાપામાર યુદ્ધ પદ્ધતિ આ પદ્ધતિ મરાઠાઓએ અપનાવી બરાબર છે મિત્રો કે છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ બરાબર છે કે છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખણમાં કયા સ્થળે દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી કારણ કે છત્રપતિ શિવાજી પણ પોતે મરાઠી હતા બરાબર છે એટલે મરાઠા રાજ્યને સ્થાપિત કરવા માટે તેમણે દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી ત્યાર પછી તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસન તંત્રની સ્થાપના કરી બરાબર છે મિત્રો કે તેમણે સ્વતંત્ર રાજ્ય માટે છત્રપતિ શિવાજીએ શું કર્યું તો સ્વતંત્ર રાજ્ય માટે તેમણે કુશળ કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસન તંત્રની સ્થાપના કરી બરાબર છે અને આ રીતે મરાઠા સામ્રાજ્યની સ્થાપના અને મરાઠાઓનું સામ્રાજ્ય વધારવા માંગતા હતા એટલા માટે એક સ્વતંત્ર રાજ્ય માટે તેમણે કુશળ કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસન તંત્રની સ્થાપના કરી હતી ત્યાર પછી આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિ ઉપર
શિવાજી નો પુત્ર કોણ છે સાહુ તો સાહુ ને ઓરંગઝેબે કેદ કર્યો હતો બરાબર છે શિવાજી બાદ સાહુ ને કેદ કરવામાં આવ્યો અને સાહુ ને ઓરંગઝેબે શું કર્યો કેદ કર્યો હતો કારણ કે છત્રપતિ શિવાજી નું ઓરંગઝેબ સાથે હંમેશા યુદ્ધ રહેતું હતું આને કારણે છત્રપતિ શિવાજી બાદ ઓરંગઝેબે સાહુ ને કેદ કર્યો હતો બરાબર છે મિત્રો મિત્રો પ્રશ્ન તમારે નોટ કરતા જવાનું છે લખતા જવાનું છે પરીક્ષામાં પૂછાઈ શકે તો જુઓ મિત્રો ફરીથી કે 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્ર સ્થાને આવે છે એટલે કે મરાઠા રાજ્યના સ્થાપના છત્રપતિ શિવાજી મહારાષ્ટ્ર રાજ્યના જાણીતા છત્રપતિ શિવાજી બરાબર છે મહારાષ્ટ્ર રાજ્યના જાણીતા કોણ છે છત્રપતિ શિવાજી અને શિવાજી પોતે પણ મરાઠી હતા બરાબર અને મરાઠા રાજ્યની સ્થાપના કરવામાં હતા બીજાપુરના સુલતાન મુઘલ સમ્રાટ ઓરંગઝેબ અને પોર્ટુગીઝો આ ત્રણે પણ સાથે હંમેશા તેમનું યુદ્ધ રહેતું હતું કોનું યુદ્ધ રહેતું હતું છત્રપતિ શિવાજી તેથી ત્રણે ત્રણને ભંગાવીને શિવાજી એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી કઈ પદ્ધતિ છાપામાર યુદ્ધ પદ્ધતિ કોણે અપનાવી તો મરાઠાઓએ ત્યારબાદ તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસન તંત્રની પણ સ્થાપના કરી હતી અને આ સિદ્ધિની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિઓ પણ તેમાં સામેલ હતી બરાબર છે કે તેઓ ઉદારવાદી પણ હતા અને સમય જતાં છત્રપતિ શિવાજી બાદ શિવાજીનો પુત્ર એનો પુત્ર કોણ છે સાહુ સાહુને ઓરંગઝેબે કેદ કર્યો હતો બરાબર છે મિત્રો અહીંયા સુધી આપણે સમજૂતી જોઈ ત્યાર પછી આગળ હજી થોડી સમજૂતી સમજીશું તો મિત્રો ત્યાર પછી આગળ જુઓ કે ઓરંગઝેબે સાહુને કેદ કર્યો હતો ત્યાર પછી ઈસવીસન 1707 બાદ બરાબર છે ઈસવીસન 1707 બાદ સાહુ છૂટ્યો બરાબર સાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે બરાબર સાહુ છૂટતા કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી બરાબર છે વારસાગત રીતે વિગ્રહ ફાટી નીકળ્યો હતો બરાબર છે મિત્રો કે સાહુ છૂટતા ત્યાર પછી કાકી તારાબાઈ વચ્ચે સાહુનો વારસા વિગ્રહ ફાટી નીકળ્યો ત્યાર પછી સાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથ બરાબર છે સાહુ સાથે કોણ જોડાયેલા હતા પેશવા બાલાજી તરીકે જાણીતા કોણ વિશ્વનાથ તો આ વિશ્વનાથે સાહુને વિજય અપાવ્યો હતો બરાબર છે કે વારસા વિગ્રહમાં આ વિશ્વનાથે સાહુને વિજય અપાવ્યો હતો બરાબર છે કે સાહુ છૂટતા ત્યાર પછી કાકી સાથે વિગ્રહ થાય છે અને ત્યાર પછી સાહુ સાથે સંકળાયેલા પેશવા બાલાજી કોણ છે વિશ્વનાથ આ વિશ્વનાથે સાહુને વિજય અપાવ્યો હતો એટલે કે વિશ્વનાથે સાહુને મદદ કરી હતી અને સાહુને વિજય અપાવ્યો બરાબર છે આમ વિશ્વનાથ તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ બરાબર છે કે વિશ્વનાથે સાહુને વિજય અપાવ્યો અને તેમના જ સમયમાં મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ કઈ પ્રથાની શરૂઆત થઈ પેશવા પ્રથાની શરૂઆત કરવામાં આવી બરાબર છે મિત્રો કે વિશ્વનાથે જ્યારે સાહુને વિજય પ્રાપ્ત કરાવ્યો એ જ સમયે વિશ્વનાથે મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા શું હતા વિશ્વનાથ પ્રથમ પેશવા હતા ખૂબ મહાન રાજા તરીકે જાણીતા હતા બરાબર છે એટલે બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા
પોતાના હાથમાં લઈ લીધી હતી. કોણે લઈ લીધી હતી? વિશ્વનાથ પ્રથમ પેશવા. બરાબર, તો વિશ્વનાથે મરાઠા રાજ્યની સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. ત્યારબાદ પણ સમય જતાં ઈસવીસન 1720 માં તેમનું અવસાન થાય છે. બરાબર છે કે વિશ્વનાથનું ઈસવીસન 1720 માં અવસાન થાય છે. અને અવસાન થતા ત્યાર પછી તેમનો પુત્ર, બરાબર, વિશ્વનાથનો પુત્ર કોણ છે? બાજીરાવ પહેલો. બરાબર, બાજીરાવ પહેલો જે પેશવા બન્યો. બરાબર છે મિત્રો, કે વિશ્વનાથ પ્રથમ પેશવા હતો, પણ વિશ્વનાથ સમય જતાં અવસાન પામે છે. ત્યાર પછી તેમનો પુત્ર બાજીરાવ પહેલો, આ બાજીરાવ પહેલો પછી શું બન્યો? પેશવા બન્યો. અને બાજીરાવ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતો. બરાબર છે મિત્રો, કે બાજીરાવ પહેલો પણ ખૂબ કુશળ યોદ્ધા હતો અને ચતુર રાજનીતિજ્ઞ હતો. બરાબર છે, એટલે પોતાનું સામ્રાજ્ય પણ સંભાળતો હતો. બરાબર છે મિત્રો, તો મિત્રો અહીંયા સુધી આપણે જે વાત કરી છે નોટ કરી લેવાનું છે. જુઓ મિત્રો ફરીથી, કે ઈસવીસન 1760 બાદ સાહુ છૂટતા તેમણે કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. કાકી સાથે વારસા વિગ્રહ થયો અને સાહુ સાથે સંકળાયેલા, એની સાથે કોણ જોડાયેલા હતા? પેશવા બાલાજી વિશ્વનાથ. આ વિશ્વનાથે સાહુને વિજય અપાવ્યો હતો, એટલે કે સાહુને મદદરૂપ થતા અને વિજય અપાવ્યો હતો. અને વિશ્વનાથે તેમના સમયથી જ મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત કરી. કઈ પ્રથાની શરૂઆત કરી? પેશવા પ્રથાની શરૂઆત કરી. ત્યાર પછી બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. બરાબર છે, કે બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા અને તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી મરાઠાની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. પણ સમય જતાં ઈસવીસન 1720 માં વિશ્વનાથ અવસાન પામ્યું અને વિશ્વનાથના અવસાન પછી તેમનો પુત્ર કોણ? બાજીરાવ પહેલો. આ બાજીરાવ પહેલો પછી પેશવા બન્યો અને બાજીરાવ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતો. ખૂબ સારો એવો યોદ્ધા હતો, યુદ્ધ કરતો હતો અને પોતાનું રાજ્ય પણ ચલાવતો હતો. બરાબર છે મિત્રો, અહીંયા સુધી આપણે સમજૂતી જોઈ, નોટ કરી લેજો. ત્યાર પછી આગળ હજી થોડી સમજૂતી સમજીશું. તો મિત્રો ત્યાર પછી આગળ જુઓ કે તેમણે ઘણા મુઘલ વિસ્તારો, બરાબર છે મિત્રો, કે બાજીરાવ પેશવાએ ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો હતો. બરાબર છે મિત્રો, કે આ રીતે તેમણે ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈને પછી મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. ત્યાર પછી તે ઉપરાંત તેમણે મરાઠા રાજ્યનો તો વિકાસ કર્યો, તે ઉપરાંત તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા હતા. બરાબર છે મિત્રો, તે ઉપરાંત તેમણે શું કર્યું? માળવાનો પ્રદેશ, ગુજરાત રાજ્ય અને બુંદેલખંડ રાજ્ય પણ તેમણે જીતી લીધું હતું. ત્યાર પછી એટલું જ નહીં, કેટલાક આ બધા રાજ્યો જીત્યા, એટલું જ નહીં પણ તેમણે ખાસ કરીને હૈદરાબાદના જાણીતા કોણ છે? નિઝામ. આ નિઝામને પણ હરાવ્યો હતો. નિઝામને પણ શું કર્યો? હરાવ્યો હતો અને હૈદરાબાદ પણ એના ઉપર પણ હક જમાવી દીધો હતો. બરાબર છે મિત્રો, હૈદરાબાદના જાણીતા કોણ છે? નિઝામ. તો આ નિઝામને પણ હરાવી દીધો હતો અને હૈદરાબાદ ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. બરાબર છે. ત્યાર પછી તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તન કરી દીધું. બરાબર છે મિત્રો, તેમણે શું કર્યું હતું? મહારાષ્ટ્રને, મહારાષ્ટ્ર રાજ્યને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તન કરી દીધું. કે મહારાષ્ટ્રમાં જાણીતા કોણ છે? મરાઠી પ્રજા. અને મરાઠાનું સામ્રાજ્ય ત્યાં ખૂબ સારી રીતે વિકસાવી દીધું હતું. તે ઉપરાંત ઈસવીસન 1740માં તેમનો અવસાન થાય છે. બરાબર છે મિત્રો, ઈસવીસન 1740માં
તેમનો અવસાન થાય છે અને તેમના અવસાન પછી તેમનો પુત્ર બરાબર છે તેમનો પુત્ર કોણ છે બાલાજી બાજીરાવ પેશવા બરાબર છે ત્યાર પછી મરાઠા સામ્રાજ્ય ઉપર તેમનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા કોણ બન્યો બાલાજી બાજીરાવ એ પેશવા બને છે બરાબર છે મિત્રો તો આ રીતે તેમના અવસાન પછી તેમનો પુત્ર બાલાજી બાજીરાવ તે પેશવા બને છે સૌથી પહેલા વિશ્વનાથ એ પેશવા બન્યા ત્યાર પછી તેમનો પુત્ર કોણ હતો બાજીરાવ એ પેશવા બન્યા અને બાજીરાવના અવસાન પછી બાજીરાવનો પુત્ર કોણ છે બાલાજી બાજીરાવ આ બાલાજી બાજીરાવ પછી પેશવા બને છે અને આ બાલાજી બાજીરાવ તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજય પ્રાપ્ત કર્યો બરાબર તેમણે કયા રાજ્ય લઈને બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા હતા એટલે કે ત્યાં સુધી તેમણે પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું હતું અને ત્યાં તેમણે મરાઠાઓનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું બરાબર છે મિત્રો તો મિત્રો આજે સુધી આપણે જે સમજૂતી જોઈ છે તમારે નોટ કરી લેવાનું છે જુઓ મિત્રો ફરીથી કે તેમણે સમય જતાં મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા બરાબર છે મુઘલના જે રાજ્યો હતા આ રાજ્યો ઉપર મરાઠા રાજ્યની સત્તા સ્થાપી દીધી અને મરાઠા રાજ્યનો ખૂબ સારો એવો વિકાસ કર્યો તેમણે માળવા ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા અને ત્યાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી દીધી તે ઉપરાંત તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવી દીધો અને હૈદરાબાદ ઉપર પણ પોતાનો હક જમાવી દીધો ત્યાર પછી તેમણે મહારાષ્ટ્રને મહારાષ્ટ્ર રાજ્યને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તન કરાવી દીધું એટલે મહારાષ્ટ્રમાં જાણીતી પ્રજા કઈ છે મરાઠી પ્રજા આમ સમય જતાં ઈસવીસન 1740માં તેમનું અવસાન થાય છે અને અવસાન બાદ તેમનો પુત્ર બરાબર છે તેમનો પુત્ર કોણ છે બાલાજી બાજીરાવ આ બાલાજી બાજીરાવ પછી પેશવા બને છે બાજીરાવનો પુત્ર કોણ બાલાજી બાજીરાવ ને બાલાજી બાજીરાવ પેશવા બને અને પેશવા બન્યા પછી બાલાજી બાજીરાવે બંગાળથી લઈને મૈસૂર સુધીના પ્રદેશો ઉપર તેમણે વિજય પ્રાપ્ત કર્યા હતા બરાબર છે મૈસૂર સુધીના પ્રદેશો ઉપર તેમણે વિજય પ્રાપ્ત કર્યો બરાબર છે મિત્રો અહીંયા સુધી આપણે સમજૂતી જોઈ તમારે નોટ કરી લેવાનું છે અહીંયા સુધી સમજૂતી આપણે જોઈ ત્યાર પછી હજી થોડી સમજૂતી સમજીશું તો મિત્રો ત્યાર પછી આગળ જુઓ કે ઈસવીસન 1761માં ઈરાનના જાણીતા કોણ છે શાહ અહેમદ શાહ અબ્દાલી અને ભારત પર આક્રમણ કર્યું શું કર્યું ભારત પર આક્રમણ કર્યું બરાબર છે મિત્રો કે ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું અને મરાઠાઓ અને અબ્દાલી આ બંને વચ્ચે શું થાય છે યુદ્ધ થાય છે શું થયું યુદ્ધ અને એ યુદ્ધ કયું હતું પાણીપટનું યુદ્ધ મિત્રો પાણીપટનું યુદ્ધ આ બંને વચ્ચે પાણીપટનું ત્રીજું યુદ્ધ થયું પાણીપટનું યુદ્ધ એટલા માટે કે તે પાણીપટના મેદાનમાં થયું જેના કારણે યુદ્ધનું નામ શું પડ્યું પાણીપટનું યુદ્ધ એટલે મરાઠાઓ અને અબ્દાલીઓ આ બંને વચ્ચે પાણીપટનું ત્રીજું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં મરાઠા રાજ્યની હાર થઈ કોણ હારી ગયું મરાઠા રાજ્યની હાર થઈ અને હારના સમાચાર મળતા અગાધથી હવે મરાઠાનું સામ્રાજ્ય હારી ગયું મરાઠાઓની હાર થઈ તો એના સમાચાર મળતા કોને મળ્યા બાલાજી બાજીરાવ પેશવાને મળ્યા આને કારણે બાજીરાવને આઘાત લાગ્યો અને આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું બરાબર છે મિત્રો કે હારના સમાચાર મળતા કે મરાઠા રાજ્યની હાર થઈ આવા સમાચાર બાલાજી બાજીરાવને મળ્યા જેથી બાલાજી બાજીરાવને આઘાત લાગ્યો અને એ આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું
ત્યાર પછી અને આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યું બરાબર કે યુદ્ધમાં હારી ગયા એટલે મરાઠાઓ ધીમે ધીમે નિર્બળ બનતા ગયા બરાબર છે તેમની શક્તિ ઓછી થઈ ગઈ તેમનું સામ્રાજ્ય ઓછું થવા લાગ્યું પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો બરાબર છે કે મરાઠાઓની હાર થતા પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો અને બ્રિટિશરો એટલે કે અંગ્રેજોએ ભારત ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું બરાબર છે મિત્રો તો મિત્રો પ્રશ્ન તમારે નોટ કરી લેજો ફરીથી જુઓ અહીં કે 1761 માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત ઉપર આક્રમણ કર્યું અને મરાઠાઓ અને અબ્દાલી આ બંને વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં મરાઠા રાજ્યની હાર થઈ અને મરાઠા રાજ્યની હાર થતા એવા સમાચાર બાલાજી બાજીરાવને મળ્યા તો હારના સમાચાર મળતા તેમને આઘાત લાગ્યો અને આઘાત લાગ્યો જેના કારણે બાલાજી બાજીરાવ અવસાન થયું આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું જેના કારણે ધીમે ધીમે હવે મરાઠાઓ નિર્બળ બનવા લાગ્યા અને અંતે પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો એટલે કે ભારતમાં અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ સ્થાપી અને આ રીતે ભારત ઉપર અંગ્રેજો હક જમાવવા લાગ્યા બરાબર છે મિત્રો તો મિત્રો અહીં આપણે આ સમજૂતી સંપૂર્ણ સમજૂતી અહીં પૂર્ણ થાય છે એટલે કે મરાઠા સામ્રાજ્ય વિશેની જે સમજૂતી હતી સવિસ્તાર એ સમજૂતી અહીં પૂર્ણ થાય છે તમારે આખો પ્રશ્ન નોટ કરી લેવાનો છે આમાંથી પ્રશ્નો પણ તમને પૂછાઈ શકશે ત્રણ ગુણના એક વાક્યના ખાલી જગ્યા ખરા ખોટા જોડકા એમસીક્યુ બધું જ પૂછાઈ શકે છે એટલે બધું જ તમારે વાંચવાનું કમ્પ્લીટ કરવાનું છે તો મિત્રો મરાઠા સામ્રાજ્ય વિશેની સમજૂતી આપણો આખો ટોપિક અહીં પૂર્ણ થાય છે એટલે કે આપણું ચેપ્ટર પણ આઠમું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે આપણું બરાબર છે સ્વાધ્યાય પણ તમારે નોટ કરી લેવાનું છે લખી લેવાનું છે બરાબર છે તો આપણી આ સમજૂતી પ્રશ્નની સમજૂતી અહીં પૂર્ણ થાય છે આપણું ચેપ્ટર પણ અહીં પૂર્ણ થાય છે ફરી મળીશું નવા ટોપિક નવા ચેપ્ટર